હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર. થંબનેલ અને ટાઇટલ જોઈને તમને એ તો ખબર પડી જશે કે આજે અમે ભારત કૃષ્ણ મંદિર દર્શન કરવા જવાના છીએ. તો તમને અમે ત્યાં જઈને દર્શન કરાવીશું અને ત્યાંનું આજુબાજુનું વ્યૂ ગાર્ડન જે બી છે એ તમને ત્યાંનું બતાવીશું. તો ચલો હવે અમે અત્યારે જઈએ કૃષ્ણ ભગવાનના મંદિરે દર્શન કરવા. તો ત્યાં જઈને તમને બધું બતાવીશું. મંદિરે જવા માટે રસ્તામાં છીએ અમે. અહીંયા કંઈક વરઘોડો નીકળેલો છે. રોડની આજુબાજુમાં કેવો ગાર્ડન મસ્ત છે. અને જે કોઈ આ વિડીયો જુએ એમાં કોમેન્ટમાં રાધે કૃષ્ણ કોમેન્ટ કરે, જય શ્રી રાધે કૃષ્ણ એવી રીતે કોમેન્ટ કરે જે કૃષ્ણ ભગવાનને માનતા હોય. હવે અમે મંદિરે પહોંચી ગયા છીએ, અંદર જવા માટે અંદર આગળ વધીએ. આજે રવિવાર છે તો પબ્લિક તો બહુ જ છે. જુઓ ને આ કેટલી બધી લાઈન છે. હવે મંદિરની અંદર જય રાધે કૃષ્ણ, જય શ્રી રાધે કૃષ્ણ. થોડી ભીડ છે તો થોડી વાર રહીને આગળ જવા મળશે. જય શ્રી રાધે કૃષ્ણ. અને આ ભારતના મંદિરે રાધે કૃષ્ણના મંદિરે કોણ કોણ આવેલું છે એ કોમેન્ટ કરે. અને કોમેન્ટમાં શ્રી રાધે કૃષ્ણ જરૂર લખજો. આ કૃષ્ણ ભગવાનનો રથ છે. તમે જુઓ છો કે મંદિરની અંદર કૃષ્ણ ભગવાનના કેટલા બધા ભક્તો ધૂન કરી રહ્યા છે. આ મંદિરનું વ્યૂ શ્રી કૃષ્ણએ જે કાળિયા નાગ ઉપર જે ડાન્સ કર્યો હતો એ
અને આ સ્વિમિંગ પૂલ 8-10 ફૂટ ઊંડો છે અને સ્વિમિંગ પૂલની અંદર કૂતરું ઊંઘ્યું છે. આ કાળિયા નાગ ઉપર કૃષ્ણ અને આ મંદિરનું બહુ મોટું ગ્રાઉન્ડ મતલબ બગીચો છે, એમાં લોકો દર્શન કરીને ત્યાં બેસે છે, આરામ કરે છે. અહીંયા બાળકોને રમવા માટે લપસણી હિંચકા ગાર્ડનમાં છે. અને અમારી એસવી ઝૂલો ઝૂલે છે. મજા આવે છે ને યશ્વી? અહીંયા કૃષ્ણ ભગવાનના મંદિરે ખીચડી ખાવા માટે લોકોને આપે છે પ્રસાદ તરીકે, તો ખીચડી પણ ખાવા મળે છે અહીંયા. જોઈ શકો છો પબ્લિક કેટલી બધી આવે છે અહીંયા. અને આ ડિસ્પ્લે મૂકેલી છે ત્યાં કૃષ્ણ ભગવાનની ધૂન કન્ટિન્યુ ચાલુ જ હોય છે. અને હવે યશ્વી અમારે કરશે ડાન્સ, એ આપણે જોવાનું છે. તો આ આ ત્રીજા નંબરનો ગાર્ડન છે, એમાં ખૂબ જ પબ્લિક બેઠી છે. અને હવે યશ્વી ડાન્સ કરશે, કે ડાન્સ પૂરો થાય એટલે અમે જઈએ કરી. આ મંદિરે કોણ કોણ આવેલા છો એ જણાવજો કોમેન્ટમાં. અહીંયા કૃષ્ણ ભગવાનની ધૂન કન્ટિન્યુ ચાલુ હોય છે. અને અહીંયા યશ્વી ડાન્સ કરે છે કૃષ્ણ ભગવાનની ધૂન ઉપર. અહીંયા ડાન્સ પૂરો થઈ જાય એટલે પછી હવે અમે ઘરે નીકળીએ. થેન્ક યુ.